गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तुमने याद हो लास्ट वीडियो लेक्चर के अंदर अपने आंकड़ा शास्त्र ना बीजा भाग ना प्रथम चैप्टर यानी कि संभावना में सेकंड कैटेगरी से लगता दाखलाओं की गणतरी स्टार्ट करी एवं नियम आधारित दाखलाओं की गणतरी नो मुद्दो आयो। एक्चुअली मित्रों, तुम्हारा कोर्स प्रमाण आप तो बे प्रकार नियमों ने लगती संभावना की गणतरी करवानी आवे, परंतु आ वर्षे अभ्यासक्रम में 30% नो घटाड़ो थयो छे, जेना अनुशीलन नी अंदर बीजा नंबर नो नियम कैंसलाइज करेलो छे। ने हवे आपणे नियम आधारित कैटेगरी में एकमात्र नियम जेनुं नाम हतुं संभावनाना सरवाळानो नियम एने लगता दाखला गणवाना। तो लास्ट वीडियो लेक्चर में आपणे एनी थियरी संपूर्णपणे पूरी करी, फरीथी एक वीडियो शॉर्ट पर रिपीट करावुं। मित्रों, यथार्थ प्रयोग में संकळायेली बे जुदी जुदी घटना ए अने बी पैकी ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવના શોધવાની થાય ત્યારે એ સંભાવનાને સરવાળાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। પછી એનું સૂત્ર P of A યોગ B ઇક્વલ ટુ P of A વત્તા P of B માઇનસ P of A છે। આ સૂત્રનો અભ્યાસ કર્યા બાદ શરૂઆતના બે દાખલા પૂર્ણ કર્યા। બસ મિત્રો, આજે આ સિક્વન્સની અંદર આગળ વધીશું થર્ડ નંબરના નવા દાખલા। ઓકે, એની સિચ્યુએશન કંઈક બોર્ડ ઉપર આ રીતે આવી છે। એક થી 200 સુધીની સંખ્યાઓ, પોઈન્ટ ટુ મિનિટ મિત્રો, આપણી પાસે સમૂહમાં 1 2 3 4 ડોટ એવી 200 સુધીની, યાની કે કુલ 200 સંખ્યાઓ છે। એક સંખ્યાની પસંદગી થાય છે, સંચયનો ઉપયોગ આવશે, તો તે સંખ્યા 25 વડે ભાગી શકાય અથવા ફરીથી સાંભળ્યો, આપણી પાસે રકમમાં અથવા શબ્દ આપેલો હશે, કાં તો ઓછામાં ઓછી એક આવો શબ્દ આપેલો હશે, આ બે પૈકીનો કોઈ પણ એક શબ્દ તમને જ્યારે પણ જોવા મળે સમજી લેવાનું કે દાખલો સંભાવનાના સરવાળાના નિયમનો છે। બસ હવે એના અનુસંધાનની અંદર ગણતરી કરીશું અથવા પૂર્ણ ઘન હોય એની સંભાવના શોધવાની છે। મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એ પણ નોટિસ કરાવેલું છે કે તમારી પાસે જે અથવા શબ્દ આપેલો હશે એની આગળવાળી બાબત અને એની પાછળવાળી બાબત, એ બંને બાબતોને આપણે આપણા દાખલા પૂરતી બે અલગ અલગ ઘટનાઓ ગણવાની છે। સો આગળવાળી પ્રથમ ઘટનાને એ ધારીશું, પાછળવાળી બીજી ઘટનાને બી ધારીશું। આ રીતે તમારા દાખલામાંથી તમને બે જુદી જુદી ઘટનાઓ મળી, હવે એ પૈકીની ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવના શોધવાની આવશે। સો સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીશું કુલ બનાવો એન માટે। મિત્રો, હંમેશા યાદ રાખો, કુલ બનાવો હંમેશા કુલ સંખ્યાને આધારે મળે। તો ઓન સ્ક્રીન તમે જોઈ રહ્યા છો કે આપણી પાસે ટોટલ 200 સંખ્યા છે, બટ એનો મતલબ એવો ન સમજતા કે 200 એ 200 તમારા કુલ બનાવો છે, એમાંથી તમારે એકની પસંદગી કરવાની છે। એટલે એની આ રીતે લખવાનું સ્ટાર્ટિંગ કરીશું, કુલ 200 માંથી એક સંખ્યા પસંદ થાય છે, તો આને અનુરૂપ સૂર્ય કુલ બનાવો એન, 200 માંથી એકની પસંદગીનો સંચય આ રીતે લખાશે 200C1। તો મૂલ્ય તો 200 ને 200 જ આવશે એન। અહીંયા તમારા દાખલામાં પહેલું સ્ટેપ ગણતરી માટેનું કુલ બનાવો એન નું મૂલ્ય ક્લિયર થયું। હવે આગળ વધીશું સંભાવનાના સરવાળાના નિયમ બાબતે, અથવા શબ્દની આગળ જે આ પ્રથમ બાબત આપેલી છે એ તમારા માટે પહેલી ગણિતીય ઘટના એ થશે। પહેલા અહીંયા એને એક્સપ્લેન કરવું પડશે, ત્યાર પછી એના સાનુકૂળ બનાવો મેળવશે। તો આપણી પાસે ઓન સ્ક્રીન તમે જોઈ રહ્યા છો કે અથવાની આગળ શબ્દ છે સંખ્યા 25 વડે ભાગી શકાય, તો આપણે એને ઘટના એ ગણીશું એટલે ફૂલ સેન્ટેન્સ લખવાનું, સંખ્યા 25 વડે ભાગી શકાય તેને ઘટના એ ગણતા। તો હવે મિત્રો, તમારી જે ઘટના એ થઈ એ સંખ્યા 25 વડે ભાગી શકાય એ બાબત આવી। બસ મિત્રો, આને અનુરૂપ સાનુકૂળ બનાવની ગણતરી કરીશું, બટ રિમેમ્બર વન થિંગ, આ ઘટનાના સાનુકૂળ બનાવો મેળવતા પહેલા તમારે
તમારે એ બાબત કન્ફર્મ કરવી પડે કે આપણી પાસે ટોટલ જે 1 થી 200 સુધીની કુલ 200 સંખ્યાઓ છે આમાંની 25 વડે ભાગી શકાતી સંખ્યાઓ કેટલી એનું પ્રમાણ અને નક્કી કરવું પડે કારણ કે મિત્રો એ જેટલી હશે ને એમાંની તમારે એકની પસંદગી કરવાની આવશે તો ચલો સૌથી પહેલા એની ગણતરી કરીએ હવે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે છેલ્લે જ્યારે સંખ્યા 3 અથવા 7 વડે ભાગી શકાતી હોય એવી ગણતરી શીખવાડેલી ત્યારે જ મેં કીધું કે તમારે 3 વડે 7 વડે એટલે કે કોઈ એક ચોક્કસ સંખ્યા વડે ભાગી શકાતી કિંમતો મેળવવી હોય લેવું કે શું કરવાનું આપણને સમૂહમાં કુલ જેટલી સંખ્યા આપેલી હોય એનએચ અહીં જેટલા વડે ભાગવાનું એટલા વડે ભાગવાનું અને રિઝલ્ટ તમારી સામે ક્લિયર થઈ જાય તો યાદ રાખજો મિત્રો અત્યારે આપણે 25 વડે ભાગી શકાતી સંખ્યાઓ શોધવી છે એના માટે તમે જાણો છો કે આપણને સમૂહમાં કુલ 200 સંખ્યા આપી છે 200 ને જ સીધે સીધા 25 વડે તમારે ભાગી નાખવાના હવે આ તો સીધો જ છે નોર્મલ છે મિત્રો આમાં કઈ પોઈન્ટ વાળો જવાબ નહીં આવે લાસ્ટ ટાઈમ આપણે એની પર ડિસ્કશન કરી હતી કે અગર ભાગાકાર કરતી વખતે તમને જવાબ પોઈન્ટમાં મળે તો પોઈન્ટની આગળ વાળો પૂર્ણાંક અંક જ તમારે ધ્યાનમાં લેવાનો પોઈન્ટની પાછળનો અંક શું છે જોવાની જરૂર નથી પરંતુ અહીંયા તો મિત્રો સીધો છે ને 25 28 200 સો અત્યારે આપણી પાસે 8 જવાબ આવ્યો ધેટ મીન્સ બાજુમાં લખીશું 8 સંખ્યા પોઈન્ટ મેળવો એટલે મિત્રો આ 8 એવી સંખ્યાઓ આવી કે જેને આપણે 25 વડે ભાગી શકીએ છીએ તો ચલો 25 વડે ભાગી શકાતી સંખ્યાઓ કન્ફર્મ કર્યા પછી હવે આને અનુરૂપ સાનુકૂળ બનાવ મેળવીશું તો માટે m equal to મિત્રો યાદ રાખજો આપણે જે એકની પસંદગી કરવાની છે ને એક સંખ્યાની એ 8 માંથી આવશે એટલે 8 માંથી એકની પસંદગીનો સંચય લખાય 87 અને 8 ના 8 આવશે આ રીતે ઘટના એના સાનુકૂળ બનાવની કિંમત મળી બસ હવે આની સંભાવના શોધી છે સો p of a equal to m upon n અહીંયા m ની કિંમત 8 આવશે ઉપરથી કુલ બનાવો 200 લઈએ 25 મીઠા 200 કોમન કાઢતા 1 upon 25 આ થયું ઘટના a માટેની સંભાવના હવે વેરી નેક્સ્ટ ગણતરી આવશે બીજી ઘટના માટે મિત્રો યાદ રાખજો અથવાની પાછળ આપેલી બાબત ઘટના બી છે અત્યારે આપણે લખ્યું છે કે પૂર્ણ ઘન પણ આપણને ખબર છે કે અહીંયા જે ગણતરી કરી રહ્યા છે સંખ્યા માટેની સો હવે આપણે એવું સમજવાનું સંખ્યા પૂર્ણ ઘન હોય એને બી ઘટના ગણવાની છે તો ચલો પહેલા તો એક્સપ્લેન કરવું પડશે આ રીતે હેડિંગ આપવાનું સંખ્યા પૂર્ણ ઘન હોય તેને ઘટના બી ગણતા હવે મિત્રો આના સાનુકૂળ બનાવની ગણતરી કરીએ એ પહેલા બોર્ડ પર તમને એક નવા પ્રકારનો શબ્દ જોવા મળ્યો સંખ્યા પૂર્ણ ઘન તો પહેલા આનું ક્લેરિફિકેશન કરાવી લઈએ કે પૂર્ણ ઘન સંખ્યા કોને કહેવાય ધ્યાનથી સમજો તમે કોઈ પણ સંખ્યા લઈને એની 3 ઘાત કરો મિત્રો 3 ઘાત કરતા તમને જે જવાબ મળે ને બસ એ જવાબ એ આપણા માટે સંખ્યા પૂર્ણ ઘન છે એ સમજવાનો આઈ રિપીટ અગેન તમે કોઈ પણ સંખ્યા લઈને એની 3 ઘાત કરો 3 ઘાત કરવાથી ઘન થાય 2 ઘાત કરવાથી વર્ગ થાય છે મિત્રો યાદ રાખજો ફરીથી કોઈ એક સંખ્યાની 3 ઘાત કરતા જે જવાબ મળે એ જવાબને પૂર્ણ ઘન સંખ્યાના નામે ઓળખવામાં આવે છે દાખલા તરીકે સપોઝ માની લો કે આપણે 1 લઈ રહ્યા છીએ 1 ની 3 ઘાત કરી નો ડાઉટ મિત્રો 1 ની તો તમે ગમે તેટલી બી ઘાત કરશો જવાબ તો 1 જ આવશે પણ ઓન સ્ક્રીન અત્યારે આ જે 1 જવાબ આવ્યો આ 1 આપણા માટે બની જાય છે પૂર્ણ ઘન સંખ્યા જલ્દી આવો છો ધારો કે તમે બીજી સંખ્યા 2 લઈને એનો ઘન યાને કે 3 ઘાત કરો છો જવાબ તમને 8 મળે આ 8 તમારા માટે બની ગઈ કહેવાય પૂર્ણ ઘન સંખ્યા આ જ રીતે 3 ની 3 ઘાત યાને કે ઘન કરીએ તો 27 જવાબ આવે તો 27 એ આપણા માટે બની ગઈ કહેવાય પૂર્ણ ઘન સંખ્યા ઓકે ફરીથી લાસ્ટ એન્ડ ફાઇનલ ટાઈમ
कोई पण संख्यानी त्रण घात यानी की घन करता मळता जवाब ने पूर्ण घन संख्याना नामे ओळखवामां आवे छे। बस मित्रों जेनी माहिती तमारी समक्ष अधूरी हती ए मैं संपूर्ण क्लियर करावी। चलो हवे आने अनुरूप सानुकूल बनावनी गणतरी करीशुं। बट बिफोर फाइंड सानुकूल बनाव पड़े के थोड़ा करूं पड़े कि आपणी पासे एक थी 200 सुधीनी संख्याओं में पूर्ण घन प्रकारनी संख्याओं कई अने केटली छे। जेम के आगळ 25 वडे भागेली संख्या एना माटे कन्फर्म करी दीधुं के 8 छे एवी रीते अहींया पहेला कन्फर्म करवुं पड़े। એટલે મિત્રો તમારી પાસે 200 ના સમૂહની અંદર જેટલી પૂર્ણ ઘન સંખ્યા હશે તમારે એમાંથી એકની પસંદગી કરવી પડશે। પણ આપણને હજુ એક તો ખ્યાલ નથી કે આપણી પાસે 200 ના લોટ્સમાં ટોટલ પૂર્ણ ઘન સંખ્યા કેટલી। તો ચલો હવે પહેલા હું તમને લોકોને એનું કેલ્ક્યુલેશન શીખવાડું। મિત્રો યાદ રાખજો આ ગણતરીમાં હું તમને બે મુદ્દા સમજાવીશ। પહેલો મુદ્દો કઈ સંખ્યા પૂર્ણ ઘન છે એ પણ સમજાવી દઈશ અને કેટલી સંખ્યાઓ પૂર્ણ ઘન આવે છે એ પણ સમજાવી દઈશ। હવે આવું જો તમારે ટેલી કરવું હોય તો આપણે શું કરવાનું, પહેલી સંખ્યા જે આપી હોય ત્યાંથી જ ઘન કરીને શરૂઆત કરવાની, મળતો જવાબ લખતું રહેવાનું। દાખલા તરીકે પહેલી સંખ્યા એક છે તો પહેલા એકનો ઘન કરવાનો, હમણાં સમજાવ્યું એકની ગમે તેટલી ઘાત કરી તો એક આવે એક જવાબ લખવાનો, ધેટ મીન્સ આ આપણી પૂર્ણ ઘન સંખ્યા। પરંતુ એટલું યાદ રાખજો તમારી પાસે સંખ્યાઓની લિમિટ છે 1 થી 200। એટલે આપણે જે પૂર્ણ ઘન સંખ્યા સુધી સુધરતો 1 થી 200 ની અંદર રહે એ જ પ્રકારની પૂર્ણ ઘન સંખ્યા શોધવાની છે। જ્યારે 200 ની લિમિટ ક્રોસ થઈ જાય ત્યાં તમારે અટકી જવાનું, કારણ 1 થી 200 ની અંદર આવતી પૂર્ણ ઘન સંખ્યાઓ શોધવાની છે। લેટ્સ સ્ટાર્ટ। ચલો સૌથી પહેલા એક નો ઘન કરીએ તો મિત્રો એક આવશે, એટલે એક જે છે એ પૂર્ણ ઘન સંખ્યા થઈ કહેવાય। નેક્સ્ટ બે નો ઘન કરીશું તો મિત્રો એ જવાબ 8 આવશે, એટલે 8 એ આપણા માટે પૂર્ણ ઘન સંખ્યા થઈ ગઈ કહેવાય। નેક્સ્ટ 3 નો ઘન કરીએ તો 27 આવશે, 27 એ પણ આપણા માટે પૂર્ણ ઘન સંખ્યા થઈ ગઈ કહેવાય। નેક્સ્ટ 4 ની 3 ઘાત યાની કે ઘન કરીએ તો જવાબ આવે 64, એટલે પણ આપણા માટે એ પૂર્ણ ઘન સંખ્યા થઈ ગઈ કહેવાય। બટ રીમેમ્બર લિમિટ 200 ની ક્રોસ થવી જોઈએ નહીં। નેક્સ્ટ આપશે 5, એનો ઘન કરીશું તો 125, આ પણ આપણા માટે પૂર્ણ ઘન સંખ્યા થઈ ગઈ કહેવાય ને। ત્યાર પછીની કિંમત આવશે 6। મિત્રો 6 નો જ્યારે તમે ઘન કરવા જાઓ છો તો જવાબ 216 થઈ જાય છે 0.2 મિનિટે। હવે એ સંખ્યાએ 200 ની લિમિટ ક્રોસ કરી એટલે આગળ વધી શકાય નહીં, બસ ત્યાં તમારે આ કૌંસને બ્લોક કરવાનું, કેમ કે આપણી પાસે 1 થી 200 સંખ્યાઓની જ મર્યાદા છે, એ લિમિટ ક્રોસ કરવી જોઈએ નહીં। તો 6 ના ઘને 200 ની લિમિટ ક્રોસ કરી એટલે ત્યાં તમારે કેલ્ક્યુલેશન સ્ટોપ કરી દેવાનું। હવે ઓન સ્ક્રીન તમે જે જોઈ રહ્યા છો 1, 2, 3, 4 અને 5, મિત્રો આ 5 એવી સંખ્યા છે કે જે આપણા સમૂહમાં પૂર્ણ ઘન છે। તો ચલો હવે આપણને કેટલી સંખ્યા છે એ ખબર પડી ગઈ ને, અને કઈ કઈ સંખ્યા છે એ બી ખબર પડી, તો બાજુમાં લખીશું 5 સંખ્યાઓ। એમ હવે તમારે આ 5માંથી એકની પસંદગી કરવાની, ત્યારે બી ઘટનાના સાનુકૂળ બનાવ મળે, અને પછી જે રીતે સૂત્રમાં મૂકીને ગણો છે એ સંભાવના બનશે। ચલો સૌથી પહેલા સુધીશું એનો સાનુકૂળ બનાવ, એમ 5માંથી એક ફાઇલ સીમન જે બનશે આપણા માટે 5 ના 5। ચાલો ઘટના વિના સાનુકૂળ બનાવ મળી ગયા, હવે સુધીએ ઘટના વિની સંભાવના P of D equal to M upon N 5 ભાગ્યા 200। મિત્રો સીધો છે પૂરે 40 × 5 = 200 અને આન્સર લખીશું 1/40। એમ પ્રથમ ઘટના એ ની સંભાવના, પછીની ઘટના બી ની સંભાવના મળી ગયા પછી હવે બંને ઘટનાને ભેગી કરીને એ છેદ બી બનાવીશું અને એના માટેની ગણતરી કરીશું। તો રાસ્તે તમને યાદ હશે જ્યારે આપણે બે ઘટનાને ભેગી કરવાની થાય છે ત્યારે બંનેની વચ્ચે અનેક શબ્દ મૂકીને એને જોડવું પડે છે,
અને ત્યાર પછી અને અનુરૂપ સાનુકૂળ બનાવ મેળવવા પડે છે. તો ચલો હવે આપણે એ અને બી ને ભેગી કરીએ. તો જો વાક્ય રચનામાં જ્યાં અથવા શબ્દ હતો એની જગ્યાએ અને મુખ્યનો સેન્ટેન્સ રચી શકે આ રીતે આવશે. સંખ્યા 25 વડે ભાગી શકાય અને પૂર્ણ ઘન હોય તેને ઘટના એચબી ગણતા. અમે તો યાદ રાખજો તમે જેને એ છે બી ગણી છે એમાં બે શક્યતા લાગુ પડે છે. તમારી સંખ્યા 25 વડે ભાગી શકાતી પણ હોવી જોઈએ અને જોડે જોડે પૂર્ણ ઘન પણ હોવી જોઈએ. બસ હવે આવી 1 થી 200 માં કેટલી સંખ્યાઓ છે પહેલા કન્ફર્મ કરીએ, એને અનુરૂપ એના સાનુકૂળ બનાવ મેળવીએ, જેથી કરીને તમને સંભાવના પી ઓફ એચ બી મળી જાય. રિમેમ્બર વન થિંગ, હવે 200 ના લોટ્સમાં આપણે આ પ્રકારની સંખ્યા શોધવાની છે કે જેમાં બે બે બાબતો એક સાથે લાગુ પડવું જોઈએ. પોઈન્ટ નંબર 1, તમારી સંખ્યા 25 વડે ભાગી શકાતી પણ હોવી જોઈએ અને પૂર્ણ ઘન પણ હોવી જોઈએ. સવાલ એ થાય કે આવી અઘરી બાબત શોધવી કેવી રીતે, એટલે તમારે એના વિશે ટેન્શન કરવાની જરૂર નથી, આપણી પાસે એક ટેકનિક છે. જરા અહીંયા ઉપર એક નજર કરો, ધ્યાનથી સાંભળજો. અત્યારે આપણે કૌંસની અંદર આજે 5 અલગ અલગ સંખ્યા લખી છે. તમને ખબર છે કે આ દરેક સંખ્યા પૂર્ણ ઘન તો છે જ, મતલબ એક શક્યતા તો લાગુ પડી છે કે સંખ્યા પૂર્ણ ઘન તો છે. હવે આની અંદર માત્ર એટલું જ કન્ફર્મ કરવાનું છે આ 5માં કે 25 વડે ભાગી શકાતી સંખ્યા કઈ, બસ આટલું જ કન્ફર્મ કરવાનું છે. કારણ કે એક શક્યતા તો અહીંયા ઓલરેડી આવી ગઈ. આ 5 આપણને ખબર છે કે 1 થી 200 ના નોટ્સમાં 5 સિવાય બીજી કોઈ વધારાની કિંમત તો પૂર્ણ ઘન છે જ નહીં. તો મિત્રો આપણી પાસે અત્યારે આ સંખ્યા એવી આવી કે જેમાં આ બંને બાબતો એક સાથે લાગુ પડી. પહેલું 25 વડે ભાગી પણ શકાયું અને જોડે જોડે તમને ખબર છે કે પૂર્ણ ઘન પણ છે. 200 આખા 1 થી 200 ના લોટ્સમાં એકમાત્ર આ પ્રકારની સંખ્યા આવી, ઓનલી ફોર સિંગલ ફિગર. ઓકે, હવે અહીંયા લખીશું એક સંખ્યા. ચાલો આપણને જે સંખ્યાનું મૂલ્ય જોઈતું તું એ મળી ગયું. હવે આને આધારે શોધીશું સાનુકૂળ. મિત્રો એક જ સંખ્યા છે, એકની જ પસંદગી કરવાની છે, એનો સંચય 1C1 બને અને આનું મૂલ્ય 1 થાય. બસ હવે સંભાવના શોધાશે પી ઓફ એચ હિટ બી ઇક્વલ ટુ એમ અપોન 1/200. અહીંયાથી કઈ કોમન નીકળી શકે નહીં. તો આ રીતે આપેલા દાખલામાં 3 અલગ અલગ ઘટનાઓની સંભાવના અનુક્રમે પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ છે બી ની કિંમતો કન્ફર્મ થઈ ગઈ. એટલે હવે લાસ્ટ ફોર્મેલિટીઝ, સંભાવનાના સરવાળાનું સૂત્ર યુઝ કરીને ગણતરી પૂરી કરી દેવાની. ચલો સૂત્ર યુઝ કરીશું. પી ઓફ એ યોગ બી ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે. મિત્રો આની અંદર કિંમતો મૂકવાની, તો લાસ્ટ ટાઈમ આપણે સમજાવ્યું બધાનો છે સરખો આવે એ જ પ્રમાણેની કિંમત મૂકીને સાદો રૂપ આપવાનો. પહેલી કિંમત 8/200, બીજી કિંમત આવશે 5/200 અને લાસ્ટની કિંમત આવશે 1/200. 8 + 5 = 13, એમાંથી એક બાદ કરી છેદમાં તો 200 કોણ થઈ જશે. 8 + 5 - 13, 8 + 5 = 13 માંથી એક બાદ કરો
25 વડે ભાગી શકાય અને ઇવન પૂર્ણ ઘન હોય એની સંભાવના મળી જાય છે 3/50 આ રીતે સરવાળાના નિયમને લગતા દાખલાની ગણતરી થાય એનીવે અત્યાર સુધી મિત્રો આ નિયમ આધારિત દાખલાઓમાં પ્રથમ 3 પ્રકારના દાખલા પૂર્ણ કર્યા હવે નેક્સ્ટ દાખલાની ગણતરી તરફ આગળ વધીએ ઓકે